જિલ્લાનું શાંતિપુરા ગામ વાયરસની દહેશતમાં છે. આવું એટલા માટે કારણ કે અહીં દિવસો બાદ પણ વરસાદી પાણી ઓસરતા નથી. શાળામાં પાણી ભરાતા મચ્છરોનું ઉપદ્રવ વધ્યું છે. સવાલ એ કે શું ઔડાના અધિકારીઓ બાળકોને બીમારીની રાહ જોઈ રહ્યા છે? વાયરસના ભય વચ્ચે આ શું? મચ્છર માખીના ઉપદ્રવને આમંત્રણ? પાણી ભરાતા રોગનું વધ્યું જોખમ? આ દ્રશ્યો જુઓ. આમ તો કહેવાય છે કે અમદાવાદ શહેર અને જિલ્લો બંને વિકાસની હરણફાળ ભરી રહ્યા છે, પરંતુ બીજી તરફ વાસ્તવિક સ્થિતિ આભાસી વાયદાઓથી જોજનો દૂર છે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો તે છે અમદાવાદ જિલ્લાનું શાંતિપુરા ગામ. અહીં વરસાદ પડ્યા બાદ પાણી બિલકુલ ઓસરતા નથી અને સ્થિતિ એટલી હદે ખરાબ છે કે લોકો બરાબર પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદમાં પડેલ વરસાદ બાદ હજુ પણ એ પાણીનો નિકાલ થતો જોવા નથી મળી રહ્યો. અમદાવાદ પાસે જ આવેલ શાંતિપુરા પ્રાથમિક શાળામાં પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના વરસાદી પાણીનો નિકાલ હજુ નથી થયો. ના માત્ર આ શાંતિપુરાની પ્રાથમિક શાળા, પરંતુ એ સિવાય પાછળની તરફ લગભગ 50-70 વીઘા જેટલી જમીન એવી છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી પાણી ભરાયેલું છે, અને એ પાણી જે છે એ પાણી વરસાદને કારણે ઓવરફ્લો થઈ અને શાંતિપુરા પ્રાથમિક શાળામાં આવ્યું છે. 2 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય પણ બંધ છે અને લોકોને ચિંતા એ બાબતની છે કે જ્યાં વાયરસ ફેલાઈ રહ્યો છે એ વાયરસને કારણે પણ બાળકો અહીંયા શાળાએ ના આવે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા 3 વર્ષથી અહીંયા જોવા મળી રહ્યું છે કે પાણી ભરાય છે અને જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે અહીંયા પાણી પણ ભરાતા હોય છે. સવાલ એ છે કે આ વાયરસને આમંત્રણ નથી તો શું છે? આપને જણાવી દઈએ કે આ શાળા કે જ્યાં પાણી ભરાયું છે ત્યાં 350 વધુ બાળકો અભ્યાસ કરે છે. તેઓ છેલ્લા 2-3 દિવસથી શાળાએ નથી જઈ શક્યા અને કારણ માત્ર ને માત્ર તંત્રની બેજવાબદારી. આટલા દિવસોથી પાણી ઓસરી નથી રહ્યા, મચ્છરો વધી રહ્યા છે અને બાળકો ડરે છે, ત્યારે કેમ પ્રશાસન ઘોર નિંદ્રામાં છે? બાળકો મચ્છરોના ઉપદ્રવ વચ્ચે આવે તો પણ રોગચાળો વધવાની શક્યતાઓ તો વધી જાય. છેલ્લા 3-4 વર્ષથી આ જ પ્રકારની સમસ્યા છે. પાણી ભરાવાની સ્થિતિ જેસે થે છે. લોકો હવે તંત્ર વિરુદ્ધ પોતાનો બળાપો બહાર લાવી રહ્યા છે. શું કઈ સ્થિતિ છે? બાળકો કેટલા દિવસથી શાળાએ નથી આવી રહ્યા અને ખાસ તો પાછળની જે જમીનો છે કે જ્યાં પાણીનો નિકાલ નથી થતો એના કારણે અહીંયા સ્થાનિકો કેટલા પરેશાન? આમાં એવું છે કે આમાં 2-3 દિવસથી શૈક્ષણિક કાર્ય બંધ છે. આ પાણી ગંદકીનું છે, આનો કોઈ નિકાલ નથી. આજથી 3-4 વર્ષ પહેલાંનું આ છે, હજુ એવી ને એવી પોઝિશન છે. અને અત્યારે આમાં મક્ખી મચ્છરના કારણે અત્યારે નવો રોગ આવ્યો છે, એ થવાની બી શક્યતા રહે છે, બરાબર. આમાં તો હવે આનો નિકાલ લાવો તો લાવો, કેમ તો હજુ નિર્ણય જ નથી આવ્યો આનો. અને હજુ પાછળ બધી ખેતી હતી, બધી ખેતી પણ બરબાદ બધાની લોકોની થઈ ગઈ છે. અને હવે આમાં કરવું તો કરવું શું એ નથી કહેલાવતો આમાં હવે. પાણીનો નિકાલ શા માટે નથી થઈ રહ્યો, આપને શું લાગે છે? અહીંયા કોઈ ગટર લાઈન નથી પહેલીથી, કેટલા વર્ષોથી 3-1 વર્ષથી અહીંયા પાણી ભરાય છે. આ સ્કૂલમાં પાણી હતું નહીં, પણ જ્યારે આગળ ઓવરફ્લો ફોલો કર્યો, આગળ કઈ સોસાયટી છે ત્યાં કોઈ માટી એમને નાખી દીધી છે, એટલે એને ઓવરફ્લો માટે એટલે આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું. આ ગંદકીનું પાણી છે, વરસાદનું પાણી નથી. આગળ ગટર લાઈન જ કોઈ નાખી નથી, બસ એમની સાઈડો બનાવી બનાવી કરે છે અને આગળ કોઈ ગટર લાઈન નાખતા નથી, તો પછી આ પાણી તો ભરાવાનું છે. આપને જાણીને નવાઈ લાગશે કે માત્ર શાળાનો જ વિસ્તાર નહીં, પરંતુ શાળાની આસપાસનો 50-70 વીઘા જેટલી જમીનનો હિસ્સો આ જ પ્રકારે જોવા મળી રહ્યો છે. કલ્પના કરો, આસપાસ જે રહેતા હશે તે લોકોની સ્થિતિ શું હશે? કેવી રીતના શાળા અને એની આજુબાજુનો આખો જે સમગ્ર વિસ્તાર છે એ તમામ જગ્યાઓ પર આ રીતના પાણી ભરાયેલા છે અને શાળાની પાછળની તરફ આવેલ લગભગ 50-70 વીઘા જમીન એવી છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી પાણી ભરાયેલા છે. અને આ સિવાય વરસાદી પાણી આવવાને કારણે એ તમામ પાણી હાલ શાળામાં ઘૂસી ગયા છે અને છેલ્લા 3-1 દિવસથી શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ છે. આ સિવાય ગ્રામજનોને એ ભય છે કે
જો બાળકોને શાળાએ મોકલશે તો એમને ચાંદીપુરા વાયરસ થાય એ પ્રકારની શક્યતા એમને જોવા મળી રહી છે. આ તમામ સ્થિતિ જોયા બાદ સવાલ એ છે કે ઓડાના અધિકારીઓ ક્યાં છે? શું તેમને સમસ્યા નથી દેખાતી? વાયરસની સ્થિતિ વધી ગઈ તો બાળકો ક્યાં સુધી શિક્ષણથી વંચિત રહેશે? શું અધિકારીઓ પોતાની જવાબદારી ભૂલી ગયા છે? આ સવાલ સ્થાનિકો રોજે રોજ પૂછી રહ્યા છે. ઓડાના અધિકારીઓને એટલી જ અપીલ છે કે આળસ ખંખેરો અને બાળકોના ભવિષ્ય વિશે વિચારો. આમ ક્યાં સુધી ચાલશે? નરેન્દ્ર રાઠોડ, TV9, અમદાવાદ.